એટલે કે 240 ના છેદમાં 1 ગુણ્યા
30 ના છેદમાં 1 એટલે કે 240 ગુણ્યા 30 ઉપ ગુણાકાર કરવાનો એકમ નું શું 3 ને 0 એ ગુણો તો 0 3 6 12 એ વધી કરીએ 3 2 6 ને 1 7 0 0 0 કોઈ પણ સંખ્યાને તમે 0 વડે ગુણો તો એનો જવાબ 0 જ આવે કેટલો જવાબ આવ્યો 7200 રૂપિયા એટલે જવાબ લખવાનો 1 મહિનામાં 7200 રૂપિયા ખર્ચ થશે સમજણ પડી ફરીથી સમજાવજો આમાં આપણે 1 દિવસનું શોધવાનું હતું આમાં અઠવાડિયાનું શોધવાનું હતું અને આમાં 1 મહિના એક જ રકમ પડી આપણે 3 દાખલા કર્યા સમજણ પડી હવે આ નવો પ્રશ્ન છે આપણા માટે કે એક વર્ગખંડમાં 42 વિદ્યાર્થીઓ છે એક ટોપલીમાં 1000 કેરી હોય અને દરેક વિદ્યાર્થીને 3 કેરી વેચવી હોય તો કુલ કેટલી ટોપલીની જરૂર પડે જો કેરી પહેલા શોધવી પડશે કેરી પરથી આપણે ટોપલી શોધવાની છે વિદ્યાર્થી તો આપી દીધા એટલે ભાઈ 42 વિદ્યાર્થીઓને એક વિદ્યાર્થીની 3 કેરી આપવાની છે તો સૌથી પહેલા આપણે 42 વિદ્યાર્થીની કુલ કેટલી કેરી થાય તે શોધવી પડશે ફરીથી સમજાવું છું એક વિદ્યાર્થીને 3 કેરી આપવાની છે આપની પાસે વિદ્યાર્થી કેટલા છે 42 સૌથી પહેલા કેરીની સંખ્યા આપણે શોધીશું પછી ટોપલીની સંખ્યા શોધાશે તો પહેલા આપણે નક્કી કરીએ કે એક વિદ્યાર્થીને 3 કેરી માટે 42 વિદ્યાર્થીને બરાબર એટલે કે 3 ના છેદમાં 1 ગુણ્યા 42 ના છેદમાં 1 રકમ પલટાવાઈ એટલે કે 3 ગુણ્યા 42 હવે 42 નો અને 3 નો ઉભો ગુણાકાર કરો તો 3 2 6 અને 3 6 12 કેટલી કેરી આવી 126 કેરી એટલે 12 42 બાળકો માટે 126 કેરીની જરૂર છે બરાબર છે હવે આપણે શોધવાનું શું છે કે ટોપલીઓ ટોપલીઓ શોધવાની છે એક ટોપલીમાં કેટલી કેરી છે 18 ને આપણે કેરીની જરૂર કેટલી છે 126 એટલે અહીંયા પણ માનવાનું કે 18 કેરીની એક ટોપલી માટે 126 કેરીની કેટલી બરાબર છે એટલે કે 101 ના છેદમાં 1 ગુણ્યા 126 ના છેદમાં 18 ઉપર નીચે આવે તો ભાગાકાર એવું સમજાયું રકમ પલટાવાઈ જાય પછી એટલે કે 126 નો આપણે 18 વડે શું કરવાનો છે ભાગાકાર તો આપણે અહીંયા ભાગાકાર કરી 126 નો 18 વડે 18 નો કર્યો આવડે છે 18 એક 18 18 2 36 એ રીતે તમે જોશો તો 18 6 કેટલા થાય 100 18 સત્તા 126 થશે કેટલા થશે 18 સત્તા 126 18 છ 108 બરાબર છે 108 ઓછા છે 18 સત્તા 126 એ ભાગ ચાલશે એટલે 18 સત્તા 126 બરાબર છે તો આપણને જવાબ શું લખવાનો કે 42 વિદ્યાર્થીઓ માટે 7 ટોપલી કેરીની જરૂર પડશે સમજણ પડી ફરીથી એક વાર હું રિપીટ કરી દઉં છું કે રીતર મહિના કરે ઉનાળામાં 3 ત્રીકા કેરી ખવાય છે જો 1 ત્રીકા કેરીનો ભાવ 80 રૂપિયા હોય તો દરરોજ કેરી પાછળ કેટલો ખર્ચ થશે આપણે સૌથી પહેલાં એક દિવસનું શોધ્યું એક દિવસનું શોધ્યા પછી એમાંનો જ સવાલ પાછો બીજો મૂકેલો છે કે એક અઠવાડિયામાં કેટલો ખર્ચ થશે તો પહેલાં આપણે એક અઠવાડિયાના દિવસ શોધ્યા એક અઠવાડિયાના દિવસ એટલે 60 દિવસ એક પરથી આપણે પડના કે એક દિવસનો 240 રૂપિયા તો 60 દિવસના કેટલા તો આપણી પાસે આવી ગયા 1680 રૂપિયા એ જ રીતે આ ત્રીજા સવાલમાં એવું હતું આના પરથી કે એક મહિનામાં કેટલો ખર્ચ અહીંયા તમને મહિનાના દિવસ આપી દીધા છે કે એક મહિનો બરાબર તમારે 30 દિવસ લેવાના છે તો એક દિવસના 240 પર 30 દિવસના કેટલા તો એનો ગુણાકાર થશે તો 7200 રૂપિયા ખર્ચ થયો એ જ રીતે પ્રશ્ન બેનો અલગ રાખ્યો હતો કે 42 વિદ્યાર્થીઓ છે એક ટોપલીમાં 18 કેરી છે દરેક બાળકને
તમારે 3 કેરી વેચવાની છે કેટલી કેરી વેચવાની છે 3 કેરી બરાબર છે પહેલા તો સૌથી પહેલા આપણે કેરી શોધી લેવાની કેરીની સંખ્યા આપણે આપી નથી એટલે ટોપલીમાં જે કેરી છે તે કીધું છે પણ કુલ કેરીની સંખ્યા કીધી નથી કે કેટલી કેરી છે તો સૌથી પહેલા આપણે 42 બાળકોને કેટલી કેરી આપવાની છે શોધી તો એ માટે 126 કેરીની જરૂર પડી 18 કેરીની એક ટોપલી તો 126 કેરી માટે કેટલી ટોપલી જોઈએ તો આપણે ભાગાકાર કર્યો 7 ટોપલીની જરૂર પડશે બરાબર છે ચાલ હવે કઈ ભૂલ હોય તો ફોન કરો